ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમીના એંધાણ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં 5 દિવસ હીટવેવની આગાહી. પોરબંદર કંડલામાં 5 દિવસ પડશે આકરો તાપ, અન્ય વિસ્તારોમાં પણ કાળઝાળ ગરમીની આગાહી. માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચશે. રાજ્યના 12 શહેરોનું તાપમાન 37 ડિગ્રીને પાર, મહત્તમ તાપમાન 39 ડિગ્રી. રાજકોટમાં 39.3, ભુજમાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું. મારામારીની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીની સુરક્ષામાં વધારો, 70 એક્સ આર્મી મેન ગુજરાત યુનિવર્સિટીમાં ડિપ્લોય કરાયા. દરેક હોસ્ટેલ બહાર 2 મહત્વની જગ્યા પર 5 સિક્યોરિટી. વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ બહાર પણ સુરક્ષામાં વધારો. ડીસામાં હાઈકોર્ટના આદેશ બાદ પાલિકાનો સપાટો, બાંધકામની મંજૂરી વગર બનાવાયેલી 10 દુકાનો સીલ, ખેતીની જમીનમાં દુકાનો બનાવાઈ. રાજ્યમાં હાલ ઓ નેગેટિવ બ્લડ ગ્રુપની તીવ્ર અછત, બ્લડ બેંકમાં પણ ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ ખૂટી પડ્યું. ઓ નેગેટિવ બ્લડની જરૂરિયાતવાળા દર્દીઓમાં જીવ પર જોખમ થયું. પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન મુદ્દે કાજલ હિન્દુસ્તાનની સ્પષ્ટતા, કહ્યું માત્ર ભ્રમિત કરવા વિડીયો એડિટ કરી વાયરલ કરાયો, મને લવ જેહાદ મુદ્દે બોલવાનું કહેવાયું હતું, કહ્યું હું ભાગી નથી, દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર. જે ક્લિપ વાયરલ થઈ છે તે સેમિનાર 11 મહિના પહેલા થયો. ગુજરાત હાઈકોર્ટે ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટની ચૂંટણીને આપી લીલી ઝંડી. હાઈકોર્ટમાં ચૂંટણી પર રોક લગાવવા અરજી થઈ હતી, ટ્રસ્ટની ચૂંટણી રદ કરવાની અરજી કોર્ટે ફગાવી. સુરતના પાંડેસરામાં ટેમ્પોમાંથી 230 કિલો અખાદ્ય પનીર ઝડપાયું. લગ્ન પ્રસંગમાં મોકલવામાં આવતું હતું પનીર, 350 કિલોના ભાવે મળતું પનીર રૂપિયા 180માં વેચતા. રાજકોટના જેતપુરમાં 30થી વધુ પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગ થયું. ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં ભોજન લીધા બાદ અસર, ગોંડલથી કાગવડ ખોડલધામ જતી વખતે તબિયત બગડી. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની ખેતીવાડી મદદનીશની ભરતી પરીક્ષા મુલતવી, સમકક્ષ વર્ગ 3ની પરીક્ષા પણ મોકૂફ થઈ, 22 માર્ચે યોજાનારી હતી ભરતી પરીક્ષા. બાકી ટેક્સ ધારકો સામે એમસીની કાર્યવાહી, એમસીના ટેક્સ વિભાગે મણિનગરની દક્ષિણી સોસાયટી પોસ્ટ ઓફિસ સીલ કરી, પોસ્ટ ઓફિસનો 7 લાખ ટેક્સ બાકી હોવાથી થઈ કાર્યવાહી. રાજકોટમાં આધાર કાર્ડ કેન્દ્ર પર તાળા માર્યા, આધાર કાર્ડના કર્મીઓ વિરોધ કરી તાળા માર્યા. આધાર કેન્દ્ર પર આવતા લોકો હેરાન પરેશાન, કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટર વચ્ચે ઘર્ષણની ચર્ચા. વડોદરા કોર્પોરેશનના સેન્ટ્રલ સ્ટોરમાં ઈ રિક્ષા ખાયરી છે ધૂળમાં. સેન્ટ્રલ સ્ટોરમાં 8 ઈ રિક્ષાની દયનીય હાલત, કચરાના કલેક્શન માટે 2017માં આ ઈ રિક્ષા લેવાઈ હતી. વડોદરા ડભોઈમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, ડંગીવાળા ગામે તળાવની પાળનું સમારકામ કરાયું, તાત્કાલિક ધોરણે તોડેલી પાળ પૂરી, પાણી વહેતું બંધ કરાયું, તળાવને ખાલી કરાતા ગ્રામજનોમાં રોષ હતો. ગાંધીનગરમાં સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓનો વિરોધ, ધોરણ 1 થી 8 નો સ્કૂલ સમય સંચાલકોએ બદલતા રોષ, વાલીઓ સાથે ચર્ચા વિના જ સમય બદલાતા રોષ જોવા મળ્યો. ધોરાજીના જમનાવાડ રોડના મુખ્ય રસ્તાઓથી છે વિસ્વાર હાલતમાં, વાહન ચાલકો અને રાહદારીઓને આ જ વિસ્તારમાં રહેતા લોકો ત્રાહિમામ અને લોકોમાં રોષ. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં હુમલા બાદ વીએનએસ જેવી હરકતમાં આવી ઘટના બને તો જાણ કરવા વિદ્યાર્થીઓને સૂચન, પોલીસ દ્વારા પણ ખાનગી વસ્ત્રોમાં પેટ્રોલિંગ હાથ ધરાશે. રાજકોટ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવતા કર્મી ટીપર વાન લઈ રફુ ચક્કર, ટીપર વાન લઈ કર્મી મધ્યપ્રદેશ પહોંચી ગયો. કર્મચારીઓ ગાડી મધ્યપ્રદેશ પોલીસમાં જમા કરાવી, 2 મહિનાથી ગાડી ગુમ થતા કમિશનરને અંધારામાં રખાયા. આરએમસી કમિશનરે કહ્યું કે એજન્સીની બેદરકારી અને આંતરિક પ્રશ્નોને લઈ આ ઘટના બની, અમારા તરફથી જે કાર્યવાહી કરવાની છે તે થશે. ગીર સોમનાથમાં બંધારણીય અધિકારોથી વંચિત રહેતા ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારને પત્ર પાઠવ્યો. ગીર જંગલના અમુવેલ શિરવાણ અધિકારીથી વંચિત, 11 ગામના રેવન્યુમાં સમાવેશના નિર્ણય છતાં અમલવારી ન કરાતા જોશ. ઉનાળાની શરૂઆતમાં જ તાલાલાના 5 ગામમાં 12,000થી વધુ નાગરિકો અને 3,000 પશુઓને પાણીના ફાંફા, પિયોર, કુંદારા, રામપુરા, સેમળિયા અને રાયડી ગામમાં પાણીની તીવ્ર તંગી. યાત્રાધામ દ્વારકામાં હોળી નિમિત્તે ફૂલડોલ ઉત્સવની ઉજવણી, સવારથી દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર, મંદિર ચોકથી પૂર્વ દરવાજા સુધી ભક્તોની લાંબી કતાર, શ્રદ્ધાળુ માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરી. ભગવાન દ્વારકાધીશ સંઘ ફૂલડોલ ઉત્સવ ઉજવવા દૂર દૂર સુધી યાત્રિકો હાલ દ્વારકા પગપાળ આવ્યા. દર વર્ષે હોળી ધૂળેટીના પર્વ પર લાખો ભક્તો દ્વારકાધીશના દર્શને આ તહેવાર પર આવતા હોય છે.
યાત્રાધામ ડાકોરમાં આજથી ફાગોત્સવનો પ્રારંભ થયો. આજે એકાદશીના દિવસથી ભક્તોની ભારે ભીડ ડાકોર રણછોડજી મંદિરમાં જોવા મળી. રાજપીપળા નગરની કૃષ્ણમાર્ગીય વૈષ્ણવ મહિલાઓ હાલ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ હોળી મનાવી રહી છે. અહીંયા 40 દિવસ સુધી રાજપીપળાના વલ્લભ મંડળ, વિઠ્ઠલ મંડળ અને યમુના મંડળની બહેનો દ્વારા કૃષ્ણ ભક્તિરૂપ રસિયા ગવાય છે. દાહોદ ખાતે વૈષ્ણવ મહિલાઓ દ્વારા હોળીના રસિયાનો કાર્યક્રમ યોજાયો. 300થી વધારે મહિલાઓએ ફૂલની ઉજામણી કરી રસિયાના તાલે નૃત્ય કર્યું. હોળી પહેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાની આવકથી ઉભરાયું. અંદાજે 1.25 લાખ ગુણી ધાણાની આવક થઈ. ધાણાના 20 કિલોના ભાવ 1000થી 2026 બોલાયા. દાણીનો 20 કિલોનો ભાવ 1100થી 2500 બોલાયો. હળવદ માર્કેટિંગ યાર્ડ 23 માર્ચ સુધી બંધ રહેશે. હોળી પર્વ માર્ચ એન્ડિંગને લઈ માર્કેટિંગ યાર્ડ બંધ. 9 દિવસ સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડ દ્વારા સૂચના અપાઈ. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ડુક્કરોનો ત્રાસ. એરપોર્ટ પરિસરમાં ડુક્કરનો જમાવડો. ડુક્કર એરપોર્ટ પરિસરમાં આટાફેરા કરતા દેખાયા. ડુક્કરના આટાફેરાથી લોકો હેરાન પરેશાન. બનાસકાંઠા મોતની સવારી વાહનમાં ક્ષમતા કરતા વધુ મુસાફર બેસાડ્યા. વધુ પૈસા કમાવવા નિયમો નેવી મુકતા વાહન ચાલકો ઘેટા બકરાની જેમ લોકોને વાહનમાં ભર્યા. સુરતના માંગરોળમાં ગાંડવા ખાડીમાં રેલિંગ તોડી ટ્રક ખાડીમાં ખાબકી. ટ્રક ચાલકનો આબાદ બચાવ. ડોક્ટર વૈશાલી જોશી આત્મહત્યા કેસમાં પીઆઈ બીકે ખાચરે કોર્ટનું શરણ લીધું. સેશન્સ કોર્ટમાં પીઆઈ ખાચરે આગોતરા જામીન અરજી કરી. પીઆઈ ખાચર સામે મહિલાના આપઘાત કેસમાં દુષ્પ્રેરણાનો આરોપ. વડોદરામાં ફેક એપ્લિકેશનથી ખરીદી કરનારની ધરપકડ. વસ્તુઓ ખરીદી દુકાનદારનો ક્યુઆર કોડ સ્કેન કરાયો. વેપારીના ખાતામાં પૈસા ન બતાવતા ભાંડો ફૂટ્યો. દુકાનદારે આરોપીને મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યો. બોરસદની સબજેલમાંથી વધુ એકવાર કેદી ફરાર. વિરસદ પોલીસ સ્ટેશનમાં પોક્સોના ગુનાનો આરોપી રોહિત ઠાકોર મોડી રાત્રે ફરાર. 6 મહિના અગાઉ 4 કેદી પણ સબજેલમાંથી ફરાર થયા. આંકલાવમાં ભાજપના સસ્પેન્ડેડ નેતાઓનું જુગારધામ ઝડપાયું. જગદીશ ઉર્ફે ઝુમરી ઠાકોર જુગારધામ ચલાવતો હતો. આણંદ એનસીબીએ દરોડા પાડી જગદીશ સહિત 6 લોકોને ઝડપ્યા. આચારસંહિતા લાગુ થતા વલસાડમાં વાહન ચેકિંગમાં દારૂનો જથ્થો અને બિનહિસાબી લાખોની રોકડ રકમ ઝડપાઈ. પોલીસે 44 લાખનો દારૂ અને 35 લાખથી વધુની બિનહિસાબી રકમ ઝડપી લીધી. મોરબીમાં સ્થાનિક પોલીસ ઉમટી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે 3210 પેઢીથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો. લાલપુરમાંથી શાનવી ટ્રેડિંગ નામની પેઢીના ગોડાઉનમાં દરોડા પડ્યા. અમદાવાદના જીમિત પટેલે લાલપુરમાં 7 મહિનાથી ગોડાઉન ભાડે રાખી દારૂનો ધંધો ચલાવતો હતો. રાજસ્થાનના ભરત મારવાડી સાથે જીમિત પટેલ દારૂનો વેપાર કરતો. વલભીપુરમાં બજરંગ દળના કાર્યકર્તા પર હુમલો. 3 શખ્સોએ પાઇપ લોખંડ વડે હુમલો કર્યો. બજરંગ દળના કાર્યકર્તાએ પોલીસમાં ફરિયાદ કરી. સુરતના અડાજણમાં હત્યાનો ભેદ ઉકેલાયો. નાના ભાઈ પરિણીતાને ભગાડી જતા મોટા ભાઈની હત્યા. પ્રેમિકાના પુત્રે જ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી. અડાજણ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. રાજકોટમાં પ્રેમીએ પ્રેમિકાને ગળે ટૂંકો આપી હત્યા કરી. મૃતક યુવતી પ્રેમી સાથે લિવિનમાં રહેતી હતી. પોલીસે હત્યા અંગે તપાસ શરૂ કરી. પાલનપુરમાં કલેક્ટર કચેરીમાં ધોળા દિવસે યુવતીની છેડતીની ઘટના સામે આવી. યુવકે યુવતીની છેડતી કરી મોબાઈલ તોડ્યાના આક્ષેપ. રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી શકે. દિલ્હીમાં કોંગ્રેસ સીઈસીની બેઠકમાં નામ નક્કી થયાની ચર્ચા. રાજકોટમાં કડવા લેવાનો જંજામ છે. ભરૂચ લોકસભામાં પૂર્વ એમએલએ છોટુ વસાવા દ્વારા નવા સંગઠનની સ્થાપના. સંગઠનને ભારતીય આદિવાસી સેના નામ અપાયું. આગામી દિવસોમાં સંગઠનના હોદ્દેદારોની નિમણૂક કરાશે. બનાસકાંઠા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ છે. કોંગ્રેસ ખોટા ભ્રમ ઉભા કરી રહી છે. મહુવાના પૂર્વ એમએલએ કનુ કલસરિયાના સૂર બદલાયા. કલસરિયાએ કહ્યું કે ભાજપ ટિકિટ આપે તો ભાજપમાં જોડાવા તૈયાર. કોઈ પદ મળે તો જ પ્રજાલક્ષી કાર્યો થઈ શકે. 2 દિવસ પહેલા ભાજપમાં ન ભળવાનું પણ નિવેદન આપ્યું. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની અટક ચર્ચાનો મુદ્દો બની. ભીખાજી ડામોર કે ઠાકોર તે અંગે ચર્ચાએ જોર પકડ્યું. સાબરકાંઠા બેંકની ચૂંટણીમાં ડામોર અટક સાથે એફિડેવિટ ફાઇલ કર્યું હતું. માણાવદર બેઠક પર પક્ષ પલટુ. અરવિંદ લાડાણી ફાઇનલ હોવાની ચર્ચા. પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર માંડવ્યાનો ઇશારો. ભાજપ પેટા ચૂંટણીમાં લાડાણીને લડાવે તેવી શક્યતા. માંડવ્યાએ કહ્યું કે માણાવદરમાં 75% વોટિંગ સરળતાથી થઈ જશે. વોટિંગનો ફાયદો અરવિંદભાઈને પણ અને મને પણ થશે. નાના નાના કામ કરશો તો લોકસભા વિધાનસભા જીતી જઈશું.
માણાવદર બેઠક પર લાડાણીની દાવેદારીથી મૂળ ભાજપીઓ ભડક્યા. બેઠકના સંયોજક દિનેશ ખાટડિયાએ લાડાણીને સૂચના આપી કહ્યું કે અહીંયા તમારે ભાજપ કહે તેમ કરવાનું છે. કટારિયાએ કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓના કામ કરવાના જનતા વચ્ચે રહેવાનું, અમારા કામ નહીં થાય તો ચાલશે પણ કાર્યકર્તાઓના કામ કરવા જ પડશે. આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ મોટા સમાચાર. વિધાનસભાની પાંચમાંથી બે બેઠક આમ આદમી પાર્ટીએ માંગી. વાઘોડિયા અને માણાવદર બેઠક આપ પાર્ટી માંગી. બે દિવસમાં ગઠબંધન થઈ શકે છે. રૂપાલાના રાહુલ ગાંધી પર પ્રહાર. કહ્યું કેટલાક લોકોને શક્તિ સાથે વાંધો પડ્યો છે. દેશમાં શક્તિ અને સંસ્કૃતિની પૂજા કરવાની પરંપરા. શક્તિ સામે વાંધો છે તેની વિચારધારા અંગે વિચારવું જોઈએ. શક્તિનો વિરોધ કરનારા ભરોસે આ દેશ નથી ચાલતો. કેટલાક અપમાનને દેશ ક્યારે પણ ભૂલતો નથી. રાવણે સીતારણ કર્યું તે દેશ હજુ નથી ભૂલ્યો. ગુજરાતના રાજકારણમાં ગુંજ્યો મામેરાનો વિવાદ. ગેનીબેનના મામેરાવાળા નિવેદન પર પલટવાર. નામ લીધા વિના બ્રહ્મ સમાજના આગેવાન રતનજીનો ગેનીબેન પર કટાક્ષ. તેમણે કહ્યું કે મામેરું એકવાર ભરાય બે વાર નહીં. બ્રહ્મ સમાજના આગેવાને લોકોને ભાજપને મત આપવા અપીલ કરી. ગેનીબેને કહ્યું હતું કે મતથી મારું મામેરું ભરજો. વડોદરા ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લાગ્યા. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં 8 જેટલી સોસાયટી બહાર ઠેર ઠેર તેમના વિરુદ્ધમાં બેનર લાગ્યા. આ પોસ્ટર પર અચાનક ગાયબ થઈ ગયા હતા. રૂશ ઠાલવતા પોસ્ટર અને બેનરથી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું હતું. રંજનબેન ભટ્ટ વિરુદ્ધના પોસ્ટર લગાવાય તે સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. કારેલીબાગ વિસ્તારમાં પોસ્ટર લગાવનારની ઓળખ ન થતા પોલીસ પણ મૂંઝવણ. વડોદરામાં પોસ્ટર વિવાદની ચૂંટણી પંચે નોંધ લીધી. રંજનબેન ભટ્ટના પોસ્ટર લગાવવા મુદ્દે રિપોર્ટ માંગ્યો. સ્થાનિક ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ મંગાવવામાં આવ્યો. ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત થવાની છે. હોળી બાદ કોંગ્રેસના બે કોર્પોરેટર ભાજપમાં જોડાઈ શકે છે. અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા જોડાશે ભાજપ. ભાજપની ઉમેદવારોની ત્રીજી યાદી ગમે ત્યારે આવી શકે છે. 22 માર્ચે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. લોકસભા બેઠક પર બાકીના ઉમેદવારને લઈ મંથન. ગુજરાતની બાકી રહેલી 4 બેઠક પર લાગશે મહોર. જૂનાગઢ, અમરેલી, મહેસાણા, સુરેન્દ્રનગરના નામ બાકી. યુપી, રાજસ્થાન, બંગાળ, હરિયાણાના નામની પણ ચર્ચા થશે. ઓડિશા, સિક્કિમ, મહારાષ્ટ્રના ઉમેદવાર માટે પણ મંથન થશે. યુપીની અમરોહા લોકસભા બેઠકના સાંસદ દાનિશ અલી કોંગ્રેસમાં જોડાઈ ગયા. કુંવર દાનિશ અલી બહુજન સમાજવાદી પાર્ટીના સાંસદ હતા. દિલ્હીમાં કોંગ્રેસ ઓફિસ પર કોંગ્રેસ નેતાઓએ ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું. આચારસંહિતાને લઈ અમદાવાદ જિલ્લા કંટ્રોલ રૂમ, મીડિયા કંટ્રોલ રૂમ શરૂ. મીડિયા કંટ્રોલ રૂમથી આચારસંહિતા પર અધિકારીની નજર. મતદારો 1950 પર કોલ કરી ફરિયાદનું નિવારણ લાવી શકશે. લોકસભા ચૂંટણી માટે બોટાદ જિલ્લા પોલીસ જોવા મળી એક્શનમાં. બોટાદ જિલ્લામાં અલગ અલગ જગ્યા પર 12 ચેકપોસ્ટ શરૂ થઈ, જ્યાંથી પસાર થતા તમામ વાહનનું ચેકિંગ કરાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ વિરોધ કર્યો. કુચબિહારમાં કેન્દ્રીય પ્રધાન નિશિત પ્રમાણિકના કાફલા પર કથિત હુમલાને લઈ રાજ્ય સરકાર સામે પ્રદર્શન. દિલ્હીના ભારત મંડપમમાં સ્ટાર્ટઅપ મહાકુંભમાં પીએમ મોદીનું સંબોધન. 12,000 પેટન્ટ સ્ટાર્ટઅપે ફાઇલ કર્યા. પીએમએ કહ્યું કે અમે ભારતમાં ઇનોવેશન થતું જોઈ રહ્યા છીએ. ભારતના યુવાનોનું સામર્થ્ય. સ્ટાર્ટઅપ માત્ર મેટ્રો સિટી સુધી સીમિત નથી તેવું પીએમએ કહ્યું. તેમણે કહ્યું કે આજે પૈસા વગર બિઝનેસ સંભવ. દેશમાં અનેક ઇનોવેશન થઈ રહ્યા છે.